હું શાહીન વાઘેલા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીર સોમનાથ સુત્રાપાડાના સોડાજ ગામે તલાટી મંત્રીની બદલી મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. સાથે જ જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગીર સોમનાથ સુત્રાપાડાના સોડાજ ગામે તલાટી મંત્રીની બદલી મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ આવેદનપત્ર પણ પાઠવ્યું. ગામના સનિષ્ઠ તલાટી મંત્રીની કારણ વગર બદલી કરવામાં આવી અને રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ દ્વારા બદલી કરવામાં આવી હોય તેવા આરોપ છે. નિવૃત્ત આર્મીમેન અને તલાટી મંત્રીની અચાનક બદલીના વિરોધમાં ગ્રામજનો આકરા પાણીએ અને બદલી નહીં અટકાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગ્રામજનોની તૈયારી. પરબતભાઈ મલાભાઈ વાળા, ગામ સોળાજ. આવેદનની વિગત એ પ્રમાણે છે કે અમારા ગામમાં જે એમએમ ભરગા, મેહુલભાઈ ભરગા, જે 11 મહિનાથી પોતે મંત્રી પદ સંભાળતા હતા અને અચાનક બદલી થઈ હોવાથી આજે ડીડીઓ સાહેબને અમે બધા ગ્રામજનોએ 25-30 જણા અહીં હાજર રહીને આવેદનપત્ર આપેલું છે અને બાકીના બધાએ ગામ લોકોએ સહી કરીને એમાં સપોર્ટ કર્યો છે. અને કારણ આવેદનપત્ર આપવાનું એ છે કે ભાઈ પોતે 20 વર્ષ આર્મીમાં સેવા આપી અને પછી તલાટી મંત્રીમાં વેરાવળ તાલુકામાં સેવા આપી છે અને અમારા ગામમાં વ્યવસ્થિત સેવા આપે છે, ક્યાંય એક ફોલ્ટ નથી. અને પોતે જાબાજ વ્યક્તિ છે, ખોટા કામ કરતા નથી. અને ઓચિંતી આ બદલી થઈ એટલે ગામ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ શા માટે બદલી કરવામાં આવી એનો કોઈ રીઝન, કોઈ કારણ વગર. તો અમારી માગણી એવી છે કે અમારા જે તલાટી મંત્રી છે ગામના જ છે અને ગામના લોકોને અવારનવાર ત્યાં ને ત્યાં હોય તો જ્યારે કામ કરવું ત્યારે થાય અને અનુકૂળતા રહે છે. માટે મેહુલભાઈ ભરગા પરત અમારા ગામમાં તંત્ર દ્વારા એની બદલી કરાવીને આવે એવી અમારી બધાની લાગણી અને માગણી છે. આગળની રણનીતિ આને અત્યારે જે આવેદનપત્ર આપ્યું છે ડીડીઓ સરને, હવે એ પછી જો એમાં નિરાકરણ નહીં આવે તો ગામ લોકો આંદોલનના માર્ગે હાલશે. આવેદનમાં 25-30 જણા છે બરાબર, બધા ગામ લોકોએ સહીઓ કરી છે અને એ છતાં પણ પાછું કદાચ આની આનાથી ઉપર પણ જલદ આંદોલન કરવું પડશે તો કરશે.